ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તો શનિવાર છે, તો આજે આપણે આપણી પ્રોજેક્ટ બુકમાં શીખીશું ને. તો આ પ્રોજેક્ટ બુકમાં આપણે અત્યાર સુધી 12 ચેપ્ટર પૂરા થઈ ગયા, જેમાં છેલ્લે આપણે પેટર્ન વિશે શીખી ગયા. હવે આજે આપણે 13મું ચેપ્ટર શરૂ કરીશું, એનું નામ છે આકારો, જે પેજ નંબર 15 ઉપર આપેલા છે. બરાબર, તો અહીંયા આપણે શું કરવાનું છે, ચિત્ર જોવાનું, પછી એની કિનારી ફરતે પેન્સિલ ફેરવી જોવાનું અને કયો આકાર થાય છે એની સામે એના આકારના ચિત્રો લગાવવાના છે. જો આ બધા ચિત્રો મેં પાછળથી અહીંયા લગાવી જ દીધેલા છે, જો અહીંયા આપણને આપેલા હતા, બરાબર, અહીંયાથી મેં બધા અહીંયા લગાવી દીધા છે, એટલે તમે લોકો એને વ્યવસ્થિત જોઈ શકો અને સમજી શકો. બરાબર, તો અહીંયા આપણને પહેલાં ધજા આપેલી છે, જે ત્રિકોણ આકારની છે, રૂમાલ ચોરસ, પછી અહીંયા બિસ્કિટ છે, એ ગોળ છે એટલે કે વર્તુળ, આ ઈંટ છે, એ લંબચોરસ છે, પતંગ ચોરસ છે, સિક્કો ગોળ છે, મોબાઈલ લંબચોરસ છે, પછી આ સમોસું છે, એ ત્રિકોણ છે, પૈડું છે, એ ગોળ એટલે કે વર્તુળ છે, પછી કંપાસ બોક્સ છે, એ લંબચોરસ છે, પછી આ સેન્ડવિચ છે, એ પણ સમોસાની જેમ ત્રિકોણ આકાર છે, અને કેરમ બોર્ડ છે, એ ચોરસ છે. બરાબર, તો આમાં આ ગોળ વસ્તુ 3 છે, સિક્કો, બિસ્કિટ અને પૈડું, પછી ચોરસ વસ્તુ પણ 3 છે, પતંગ, રૂમાલ અને આ કેરમ બોર્ડ, અને લંબચોરસ વસ્તુ છે એ પણ 3 છે, મોબાઈલ, ઈંટ અને કંપાસ બોક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ આ બધા જ સ્ટીકર્સ છે એ પાછળથી આવી રીતે લગાવવાના છે. અને અહીંયા નીચે એક પ્રશ્ન આપેલો છે, પોસ્ટકાર્ડ કયા આકારનો હોય છે તે આકાર દોરો. તો પોસ્ટકાર્ડનો આકાર કેવો હોય છે, પોસ્ટકાર્ડનો આકાર હોય છે લંબચોરસ હોય ને, તો આપણે અહીંયા આવું લંબચોરસ દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોજેક્ટ બુકમાં જે શીખ્યા ને એ બધું જ તમારે પણ બરાબર ચિત્રને જોવાના, પાછળથી સ્ટીકર એ પ્રમાણે ઉખાડીને એની સામે લગાવવાના છે એના આકારને અનુરૂપ. બરાબર, તો તમે પણ તમારી પ્રોજેક્ટ બુકમાં 13મા ચેપ્ટરમાં પેજ નંબર 15 ઉપર આવી જ રીતે બધું પૂર્ણ કરજો. કરશો ને? સારું, ચાલો ત્યારે આવજો.